સુરતના અમરોલીમાં શંકાશીલ પતિએ કુક્કર મારીને પત્નીની હત્યા કરી. મૃતકના ભાઈની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો ભાવના પતિએ પત્નીને માથામાં કુક્કર મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. પત્ની પર કુક્કરથી હુમલો કર્યા બાદ પતિ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. આરોપી પતિએ હોસ્પિટલમાં શરૂઆતમાં પત્ની પડી જતાં ઈજા થઈ હોવાની વાત કરી હતી. જોકે હોસ્પિટલના સ્ટાફને ઈજાના નિશાન પરથી શંકા જતાં પોલીસને જાણ કરી. આ ઘટનામાં પત્નીનું મોત નિપજ્યું હતું. આ ઘટના મામલે આરોપી પતિએ પોતાના રહેઠાણનું એડ્રેસ પૂના પોલીસ સ્ટેશન વિસ્તારનું બતાવ્યું હોવાથી પૂના પોલીસ દોડતી આવી. બાદમાં ઘટના અમરોલી વિસ્તારમાં બની હોવાથી પૂના પોલીસે અમરોલી પોલીસને જાણ કરી હતી. પોલીસે પતિની પૂછપરછ કરી, જેમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આવેશમાં આવી પતિએ પત્નીને માથામાં કુક્કર મારી દીધું. પીએમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થઈ હતી, જેમાં માથામાં કુક્કર મારવાને કારણે બ્રેઇન હેમરેજ થતાં મોત થયું હતું. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક 22 વર્ષીય આરતી પટેલ સુરજ સાથે ભાગી ગઈ હતી. છેલ્લા 6 વર્ષથી પતિ પત્ની તરીકે બંને ઉત્તરાયણ હળપતિવાસમાં રહેતા હતા. છેલ્લા 15 દિવસથી પતિ પત્નીના ચારિત્ર પર શંકા કરી મારઝૂડ કરતો હતો. 17મી તારીખે પણ વહેમિલા પતિએ પત્ની સાથે ઝઘડો કરી બાદમાં હત્યા કરી હતી. અમરોલી પોલીસે મૃતક મહિલાના ભાઈ સુરેશ રાઠોડની ફરિયાદ લીધી છે, જેના આધારે પોલીસે પતિ સુરજ સંતોષ પટેલની સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપી સુરજ કુર્મી પટેલ આ બેન સાથે 6-1 વર્ષ પહેલાં ભાગીને અલગ અલગ જગ્યાએ રહેતા હતા અને છેલ્લા 7-1 મહિનાથી અમરોલી વિસ્તારમાં રહેવા આવેલા. આ આરોપીએ આ બેનના ચારિત્ર ઉપર શંકા કરી, બેનને શરીરે અલગ અલગ ભાગે અને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા કરી બેનનું મૃત્યુ નિપજાવેલ. એ અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે અને આરોપીની ધરપકડ કરેલ છે. સર, હત્યા પાછળનું કારણ? આ બંને એ ભાગીને સાથે રહેતા હતા, બંને પતિ પત્ની તરીકે રહેતા હતા, એમના લગ્ન નહોતા થયા અને આ જે મરણ જનાર બેન છે એના ચારિત્ર ઉપર આરોપી શંકા કરતો હતો અને એ શંકા આધારે એણે આ બેન. રાહુલ મકવાણા, GTV News, સુરત.